નમસ્કાર, સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં. બુલેટિન સાથે હું છું રીટા. સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. હાઈકોર્ટમાં રાજ્ય સરકારનું સોગંદનામું. રાજ્યભરના બ્રિજની વર્ષમાં બે વખત ચકાસણી કરાશે. કાર્યકરો માટે વોર્ડ દીઠ બસ. ક્રિકેટ મેચ જોવા 3,800 કાર્યકરોનું રજીસ્ટ્રેશન, પણ ગયા માત્ર 1500. ભાજપ સંગઠન ધારાસભ્યે કાર્યકરો માટે વોર્ડ દીઠ બસ મૂકી હતી. બોર્ડના વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ શરૂ. સંતાનો સાથે બેસીને માતા પિતા પરીક્ષાનો ડર અને ચિંતા દૂર કરાવે. ડુંગળીના ભાવમાં સુધારા વધારા કરવાના પગલાં ભર્યા. મહુવા માર્કેટિંગ યાર્ડમાં નાફેડ દ્વારા ડુંગળીની ખરીદી ચાલુ કરાઈ. જિલ્લામાં બે દિવસમાં તાપમાનમાં 3.8 ડિગ્રીનો વધારો નોંધાયો. ગુરુવારે મહત્તમ 36.8 ડિગ્રી તાપમાન. ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાના પેપર 14 માર્ચથી શરૂ થશે, પરંતુ 11 માર્ચ તમામ ઝોન કક્ષાએ પ્રશ્ન પેપર પહોંચાડવામાં આવશે. પેપર જે રૂમમાં સાચવીને મૂકવામાં આવ્યા હશે તેના બારણાની સાથે સાથે બારીઓને પણ કાગળથી ઢાંકીને સીલ કરાશે, જેથી રૂમની અંદર શું પડી છે તે પણ કોઈ જોઈ શકશે નહીં. આ સાથે જ સ્ટ્રોંગરૂમની બહાર 24 કલાક હથિયારીધારી પોલીસ કર્મચારીઓ હાજર રહેશે. આ રૂમમાં 24 કલાક સીસીટીવીની તપાસ રહેશે. બોર્ડની પરીક્ષામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે બોર્ડની સાથે સ્થાનિક જિલ્લા શિક્ષણ તંત્ર પણ પરીક્ષામાં કોઈ કચાશ ન રહે તે માટે પૂરતી તૈયારીઓ કરી રહી છે. ખાસ કરીને બોર્ડની પરીક્ષાના પેપર યોગ્ય રીતે સચવાય તે માટે ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે પરીક્ષા શરૂ થયાના 3 દિવસ પહેલા તમામ વિષયોના પેપર સ્ટ્રોંગરૂમ સુધી પહોંચી જશે. ત્યારબાદ તેને 3 દિવસ સાચવવાની જવાબદારી જિલ્લા શિક્ષણાધિકારીની રહેશે. બીજી તરફ નજર કરીએ તો ગુજરાતમાં માવઠાથી હજુ રાહત મળી છે, ત્યાં જ ફરી હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં 4 દિવસ બાદ ફરી માવઠાની આગાહી કરવામાં આવી છે. આગામી 4 દિવસ વાતાવરણ સૂકું રહેશે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે હાલ ગુજરાતમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો થશે અને કચ્છમાં હીટવેવ રહેવાની શક્યતાઓ છે. કચ્છમાં આગામી 2 દિવસ સૂકા અને ગરમ પવનો ફૂંકાશે અને ગરમીનું પ્રમાણ વધી જશે. સાથે જ અન્ય શહેરોનું મહત્તમ તાપમાન પણ ઊંચું આવશે. આગામી 4 દિવસ વાતાવરણ સૂકું રહેશે અને 13 અને 14 માર્ચના રોજ માવઠું થશે, કારણ કે ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે, જેની અસર ગુજરાતના વાતાવરણ પર થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મેચ નિહાળવા અમદાવાદ આવ્યા હતા. તે સમયે રાજ્યમાંથી નાગરિકોની ફ્રી પ્રવેશની જાહેરાત કરાઈ હતી. સ્ટેડિયમમાં મેદની એકઠી કરવા માટે વડોદરામાંથી 5,000થી વધુ કાર્યકરો અમદાવાદ લઈ જવાનો ટાર્ગેટ હતો. જો કે 3,800ના રજીસ્ટ્રેશન બાદ માંડ 1500 જેટલા કાર્યકરો અમદાવાદ ગયા હતા. બીજી તરફ સંગઠન અને ધારાસભ્યો દ્વારા વોર્ડ દીઠ 1-1 બસ મૂકવામાં આવી હતી. સંગઠનની 30 બસ અને 3,800 લોકોને લઈ જવાનું નક્કી કર્યું હતું, પરંતુ માંડ અડધા જ કાર્યકરો મેચ જોવા માટે ગયા હતા. તો વહેલી સવારે જવાનું હોવાથી તેમજ ટેસ્ટ મેચ હોવાથી ઓછી સંખ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ બસમાં ગયેલા કાર્યકરોને સવારે જતા સમયે જ નાસ્તાના પેકેટ્સ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત સ્ટેડિયમમાં મળનારા ફૂડ પેકેટની કૂપનો પણ આપવામાં આવી હતી. જો કે ત્યાં ઝોન પ્રમાણે કાઉન્ટર હોવાના કારણે કેટલાકને ફૂડ પેકેટ્સ પતી ગયા હોવાથી ફૂડ મળ્યું ન હતું. તેમના પરત આવવાના સમય માટે પણ ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી હતી. બીજી તરફ નજર કરવામાં આવે તો વિશ્વમાં નાદારી અને ડિફોલ્ટની અણી પર આવેલા અને મુશ્કેલીમાં મુકાયેલા પાકિસ્તાનની મદદ માટે ભારતે પહેલ કરી છે. ભારતીય માલિકીના જહાજ MV લીલા ચેન્નઈ રશિયાથી 50,000 મેટ્રિક ટન ઘઉં વહન કરીને પાકિસ્તાનના ગ્વાદર બંદરમાં પ્રવેશ્યું છે. આ જથ્થો પાકિસ્તાન દ્વારા આયાત કરવામાં આવતા 4,50,000 મેટ્રિક ટન ઘઉંનો એક ભાગ છે. MV લીલા ચેન્નઈ એ ગ્લોબલ માર્કેટિંગ સિસ્ટમ ઇંકની માલિકીના 40,000 જહાજોમાંનું એક છે.
જે રિસાયક્લિંગ માટે વિશ્વના સૌથી મોટા જહાજો અને એરફોર્સ સેલસેટ ખરીદનારનું હોવાનું કહેવાય છે, જેથી સ્નાપના મૂળ ભાવનગર શહેરના અગ્રણી ઉદ્યોગપતિ કોમલકાંત શર્માના ભાઈ યુએસ બિઝનેસ સ્કૂલના ભૂતપૂર્વ પ્રોફેસર ડોક્ટર અનિલ શર્મા દ્વારા કરવામાં આવી હતી. હાલોલની મસવાડ જીઆઈડીસી ખાતે આવેલ નોબેલ હાઇજીન કંપની દ્વારા 52મા રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહ અંતર્ગત સેફ્ટી અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં આ કંપનીના એમ્પ્લોય દ્વારા મસવાડ જીઆઈડીસીની ચોકડી ખાતે ઊભા રહી રસ્તે આવતા જતા બાઇક ચાલકને હેલ્મેટ ન પહેર્યું હોવાથી એક ગુલાબનું ફૂલ આપી તેમની સેફ્ટી માટે હેલ્મેટ પહેરવું કેટલું જરૂરી છે તેની સહેમત આપવામાં આવી હતી. તેવી જ રીતે ગાડી સવારને પણ ઊભા રાખીને તેમને ગુલાબનું ફૂલ આપી સીટબેલ્ટ પહેરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. તો બાઇક સવાર હેલ્મેટ અને ગાડી સવાર સીટબેલ્ટ પહેરે તથા બીજા ઘણા બધા સેફ્ટીના મુદ્દાઓ ધ્યાનમાં રાખે તે માટે નોબલ હાઇજીન કંપની દ્વારા લોકોને માહિતી આપવા માટે સેફ્ટી અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. જે પણ વ્યક્તિ ટુ વ્હીલર કે ફોર વ્હીલર ઉપર વગર હેલ્મેટ અથવા સીટબેલ્ટ વગર ફરતું હોય એમને ખાલી અમે એક રોજ આપીને એમને રિક્વેસ્ટ કરીએ છીએ કે એટલીસ્ટ તમે તમારા સેફ્ટી માટે અને તમારા પરિવારની સેફ્ટી માટે, કેમ કે આપણું જે વેટ કોઈ ઘરે કરી રહ્યું છે એના માટે તમે હેલ્મેટ પહેરો અને સીટ બેલ્ટ પહેરો, કેમ કે ઘણી વખત અકસ્માત થાય છે અને સેફ્ટી બેલ્ટ ના પહેર્યું હોય કે હેલ્મેટ ના પહેર્યું હોય એના સિવાય કે ગંભીર રીતે ઈજા થાય છે. એટલા માટે સોસાયટીને અને સમાજને એ મેસેજ આપવા માંગીએ છીએ કે જે હેલ્મેટ અને સેફ્ટી બેલ્ટનો જે કાયદો છે એ ફોલો કરવો જોઈએ અને એ થવું જોઈએ, જે તમારા માટે જ સારું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ના બંને પ્રવાહની પરીક્ષાનો આરંભ 14 માર્ચથી શરૂ થવાનો છે. આ પરીક્ષામાં ઉચ્ચ ટકાવારી મેળવવાનો પ્રયાસ જરૂર કરો, મહત્વાકાંક્ષા પણ રાખો, પરંતુ પરીક્ષાનો હાવ, ટેન્શન, ભય, દ્વિધાની મન પર ખોટી માઠી અસર થાય છે. નિશાન ચૂક માફ નહીં, પરંતુ માફ નિશાન ઊંચું એ સાચું છે, પણ જો એકાદ નિશાન ચૂકી જવાય તો કાંઈ આખું જીવન હારી ગયા તેવું નથી. સર્વેક્ષણો પણ દર્શાવે છે કે બોર્ડની પરીક્ષામાં ઉજ્જવળ ટકાવારી મેળવનારા વિદ્યાર્થીઓમાં 40% જેટલા વિદ્યાર્થીઓ જીવનની કારકિર્દીમાં નિષ્ફળ ગયા છે, તો સામા પક્ષે બોર્ડની પરીક્ષામાં મધ્યમ કે એવરેજ ટકાવારી લાવનારા 60% વિદ્યાર્થીઓ જીવન કારકિર્દીમાં સફળ રહ્યા છે. આ પરીક્ષામાં વિદ્યાર્થીઓની માનસિક શક્તિ જ અપાવે છે સફળતા. મનહરભાઈ ઠક્કર શિક્ષણવિદના જણાવ્યા અનુસાર જે વિદ્યાર્થીઓ બોર્ડની ધોરણ 10 કે 12ની પરીક્ષામાં સામાન્ય ટકાવારી મેળવવામાં સફળ રહ્યા હોય તેઓએ અન્ય ક્ષેત્રે જ્વલંત કારકિર્દી ઘડવામાં સફળતા મેળવી છે. તેમાં તેમની શારીરિક ક્ષમતા સાથે બુદ્ધિ, વ્યવહારુ બુદ્ધિ, આર્થિક બુદ્ધિ, ટેકનિકલ બુદ્ધિ, સાંસ્કૃતિક બુદ્ધિ વગેરે બહુઆયામી બુદ્ધિ કામ લાગી છે અને તેવા 60% વિદ્યાર્થીઓ પોતાની જીવન કારકિર્દીમાં સફળ થયા છે. ગારિયાધાર તાલુકામાં 2 દિવસ પહેલા કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ખેડૂતોના તૈયાર થયેલા લાખો રૂપિયાનો પાક આ કમોસમી વરસાદે બગાડી નાખ્યો છે, જેમાં ગારિયાધાર તાલુકાના રૂપાવટી ગામના ખેડૂત મહેશગીરી પ્રેમગીરી ગોસ્વામીએ તેમની વાડીમાં ધાણાના પાકને નુકસાન થયું છે. તેમણે જણાવ્યું હતું કે આખા ખેતરમાં ધાણાના માત્ર ડાળખા રહ્યા હતા અને ધાણા ખરી પડ્યા ગયા છે. તો કમોસમી વરસાદ અને પવનના સુસવાટાથી આવી દશા થઈ છે. તેમણે 300-400 મણ ધાણા થયા હતા તેમ, પરંતુ કમોસમી વરસાદે અમારી દશા બગાડી નાખી તેમ જણાવ્યું હતું. જ્યારે ગરિયાઘરના ભંડારિયા ગામમાં પણ મોટા પ્રમાણમાં ધાણાનું વાવેતર થયું હતું, જેમાં ભંડારિયા ગામના ખેડૂત લાલજીભાઈ મોહનભાઈ જીવાણીએ 50 વીઘામાં ધાણા વાવ્યા હતા, તેમજ મુકેશભાઈ વલ્લભભાઈ નાકરાણીએ 20 વીઘામાં ધાણાનું વાવેતર કર્યું હતું, જે કમોસમી વરસાદ તેમજ પવનથી લાખો રૂપિયાના ધાણાને નુકસાન થયું છે. બીજી તરફ નજર કરીએ તો ડુંગળી પકવતા ખેડૂતોની વેદનાને લઈને રાજ્ય સરકાર દ્વારા ડુંગળીના ભાવમાં સુધારા કરવાના પગલાં ભર્યા હતા. 2 દિવસ અગાઉ ડુંગળીના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરેલો, પરંતુ આ નિર્ણયથી ડુંગળી પકવતા ખેડૂતો નારાજ થઈ ચૂક્યા હતા. ત્યારે રાજ્ય સરકારે ગઈકાલે નાફેડ દ્વારા જે અનાજ અને સિંગની ખરીદી કરતા હોય, પરંતુ આ વર્ષે નાફેડને ડુંગળી ખરીદી કરવા માટેનો આદેશ આપેલો હતો, જેને લઈને તારીખ 9/3/2023ના રોજ નાફેડ અધિકારીઓ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવ્યા હતા અને ડુંગળીની ચકાસણી કરી હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આજથી અમારા નક્કી કરેલા સેન્ટરો પર અમે ડુંગળીની ખરીદી કરીશું, યાર્ડમાં હરાજીમાંથી ખરીદી કરવામાં આવશે નહીં, કે તેમજ જે કોઈ કિસાનને ડુંગળી વેચવાની ઈચ્છા હોય તેઓએ નાફેડના નક્કી કરેલા સેન્ટરો ઉપર વેચવા માટે આવવાનું રહેશે. બોર્ડની પરીક્ષા દરમિયાન બસ સ્ટેન્ડ પર ઉભેલા મુસાફરોમાંથી વિદ્યાર્થીઓને ફરજિયાત બેસાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
जो कोई विद्यार्थी नी फरियाद आवी कि बस उभी राखवामां नहीं आवता तो ते रूटनी बसना ड्राइवर कंडक्टर नी सामे सख्त खाताकीय कार्यवाही करवानो आदेश करवामां आव्यो छे। तो गुजरात राज्य मार्ग वाहन व्यवहार निगम द्वारा मुसाफरोने ध्यानमां राखीने अनेक योजनाओ बनावी छे। उपरांत मुसाफरो खानगी वाहन अने लक्झरीनो ओछो उपयोग करे અને એસટીનો બસનો વધુ ઉપયોગ કરે તે માટે હાથ કરોને બસમાં બેસીને સહિતની યોજનાઓ આપવામાં કાર્યરત છે। ત્યારે આગામી તારીખ 14મી માર્ચથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાનો આરંભ થનાર છે। ત્યારે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા જવા માટે લેટ નહીં થાય તે માટે એસટી નિગમ દ્વારા અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે કોઈપણ બસ સ્ટેન્ડ ઉપર ઊભેલા મુસાફરોમાંથી વિદ્યાર્થીઓને ફરજિયાત બસમાં બેસાડવાના રહેશે। જો બસમાં જગ્યા ના હોય તો મુસાફરોને આગા પાછા કરીને વિદ્યાર્થીઓને બસમાં બેસાડવાના રહેશે। બીજી તરફ નજર કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં સતત 3 દિવસ વાદળછાયા વાતાવરણ બાદ 2 દિવસથી વાતાવરણ સાફ રહે છે, જેને લઈ તાપમાનમાં વધારો થયો હતો। જિલ્લામાં 2 દિવસમાં 3.1 ડિગ્રી તાપમાન સાથે ગુરુવારે લઘુત્તમ 20 અને મહત્તમ 36.8 ડિગ્રી રહ્યું હતું તાપમાન। જ્યારે હવાની ગતિ 10 કિલોમીટર, ભેજનું પ્રમાણ 21% નોંધાયું હતું, જ્યારે લોકોએ સવારથી સાંજ સુધીમાં 16.8 ડિગ્રી તાપમાન ફેરફાર અનુભવ્યો હતો। તો અરબી સમુદ્રમાં સક્રિય થયેલા ટર્ફની અસરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જિલ્લામાં 3 દિવસ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલથી તાપમાન ઘટ્યું હતું, જ્યારે 2 દિવસ સતત સાફ વાતાવરણ વચ્ચે ગરમીનો પારો ઉચકાયો હતો। જિલ્લામાં ગુરુવારે લઘુત્તમ તાપમાન 20.0 અને મહત્તમ તાપમાન 36.8 ડિગ્રી રહ્યું હતું, જ્યારે હવાની ગતિ 10 કિલોમીટરની અને ભેજનું પ્રમાણ 21% નોંધાયું હતું, જેની સરખામણીમાં મંગળવાર સાથે કરીએ તો તે દિવસે તાપમાન 19 અને મહત્તમ 33 ડિગ્રી રહ્યું હતું, જ્યારે હવાની ગતિ 8 કિલોમીટર અને ભેજ 43% નોંધાયો હતો। વાપી સહિત વલસાડ જિલ્લામાં ઉનાળાનો પ્રારંભ સાથે કેટલાક શાકભાજીના ભાવો ઘટ્યા છે, પરંતુ લીંબુના ભાવો આસમાને પહોંચ્યા છે। વાપી શાકભાજી માર્કેટમાં અને હાઈવે પર આવેલા વાઇબ્રન્ટ પાર્કમાં માર્કેટમાં 1 કિલો લીંબુના ભાવ 120 રૂપિયા લેવાઈ રહ્યા છે। આગામી દિવસોમાં આ ભાવ હજુ વધશે એવું વેપારીઓ જણાવી રહ્યા છે। છેલ્લા 1.5 વર્ષથી લીંબુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, તો વલસાડ જિલ્લામાં હવે ધીમે ધીમે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે। બપોરે લોકો અતિશય ગરમીની અનુભૂતિ કરી રહ્યા છે। હવે ગરમીથી રાહત મેળવવા માટે લોકો ઠંડા પીણા, શેરડીનો રસ, લીંબુ, શિકંજીનું સેવન કરી ગરમીથી રાહત મેળવી રહ્યા છે, જેની સામે ઉનાળામાં માંગ વધી રહી છે। પરિણામે લીંબુના ભાવ વધી રહ્યા છે। જ્યાં સુધી લીંબુમાં નવો જથ્થો માર્કેટમાં નહીં આવે ત્યાં સુધી લીંબુમાં ભાવમાં વધારો જોવા મળશે। ગત વર્ષે પણ લીંબુના ભાવો આસમાને પહોંચ્યા હતા। બીજી તરફ નજર કરવામાં આવે તો રાજ્ય સરકાર દ્વારા કમોસમી વરસાદને પગલે ખેડૂતોને થયેલ નુકસાનીનો સર્વે કરાવવાની જાહેરાત કરી છે, જેના પગલે રાજ્યના ખેડૂતોને થયેલ નુકસાનીમાં થોડી રાહતની આશા બંધાઈ છે। ખેડા જિલ્લામાં પણ કમોસમી વરસાદને પગલે કપડવંજ, ઠાસરા અને નડિયાદ ગ્રામ્ય વિસ્તારોમાં ઊભા અને તૈયાર પાકને નુકસાન થયાની બૂમો ઉઠી છે। જો કે જિલ્લા ખેતીવાડી વિભાગનું કહેવું છે કે નુકસાનીના નિયમ મુજબ વરસાદ પડ્યો નથી, જેના કારણે સર્વે કરાવવાની કોઈ જરૂરિયાત નથી। ખેડા જિલ્લાના ખેડૂતો માટે માઠા સમાચાર છે। તાજેતરમાં જિલ્લામાં પડેલ કમોસમી માવઠામાં એટલો વરસાદ નથી પડ્યો કે જે નુકસાનીના નિયમોમાં આવતો હોય, જેના કારણે જિલ્લામાં નુકસાનીનો સર્વે થવાની કોઈ શક્યતાઓ નથી, તેમ જિલ્લા ખેતીવાડી વિભાગે જણાવ્યું હતું। તો મહત્વની વાત એ છે કે રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને પગલે રાજ્ય કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા નુકસાનીનો સર્વે કરાવવાની વાત મંગળવારે વિધાનસભામાં કરવામાં આવી હતી। તો કૃષિ મંત્રીની જાહેરાત બાદ ખેડૂતને થોડું વળતર મળશે તેવી આશા બંધાઈ હતી। તો આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। નમસ્કાર।